સાવલી તેમજ ડેસર તાલુકાની વિવિધ જગ્યાઓ પર મસમોટી રેતીની ચોરીનો વેપલો ઘણા વર્ષોથી ફૂલ્યો ફાલ્યો છે, જેમાં અત્યાર સુધીમાં કરોડો અજબો રૂપિયાની સરકારી સંપત્તિની ચોરી સાવલી તેમજ ડેસર તાલુકામાં ખુલ્લેઆમ થઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી સાવલી તેમજ ડેસર તાલુકામાં ગેરકાયદેસર બિનપરવાનગીએ ખનીજ માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ સરકારી સંપત્તિ એટલે કે રેતી, માટી, ગ્રેવલ, પથ્થર જેવી ખનીજ ચોરી કરી સરકારને મસમોટો ચૂનો ચોપડવાનો વેપલો ઘણા વર્ષોથી ખનીજ માફિયાઓ દ્વારા ચાલી રહ્યો છે. ત્યારે આજ રોજ વડોદરા ખાણ ખનીજ વિભાગને કોઈક જાગૃત નાગરિક દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ડેસર તાલુકાના લહેરીપરા ગામથી પસાર થતી મિસરી નદીના કિનારા પરના કોતરમાં બરવન સત્રસિંહ ચૌહાણ ઉર્ફે ભલો નામનો ઈસમ આ ખેતરમાંથી રેતીની ચોરી કરતો હોય તેવી માહિતી ખાણ ખનીજ વિભાગને મળતા ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવી તેમની ટીમ દ્વારા તાબડતોડ રેડ કરતા જગ્યા પરથી રેતી ચોરો ભાગવામાં કામયાબ રહ્યા હતા અને ખાણ ખનીજ ટીમ દ્વારા એક પીરા કલરનું જેસીબી મશીન કબજે કર્યું છે અને રેતી ચોરો સામે કેટલી રૂતી રેતી ચોરી કરી છે તેનો સર્વ હાથ ધરી ફરાર આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. તેની સાવલી ડેસરમાં ગેરકાયદેસર ખનીજ વેપલો કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફાંપી જવા પામ્યો હતો. આકાશ પટેલ, ZSTV, સાવલી. યા ઘણા ટાઈમથી 20-25 દિવસથી ગેરકાયદેસર ખનીજ ચાલતો હતો. કોક ભોલાભાઈ કરીને છાલિયારવાળા છે તેમના તરફથી, એટલા માટે આજે ખાણ ખનીજ વિભાગની ટીમ અહીંયા આવેલી હતી. કેટલા દિવસથી ખોદકામ ચાલુ, આપણને કઈ ખ્યાલ છે? જી, 20-25 દિવસથી અહીંયા ખોદકામ ચાલુ છે અને એ અગાઉ પણ જ્યારે ચોમાસું હતું એના પહેલાં પણ એમને જેસીબી લઈ અને મશીન લઈને હિટાચી લઈને આવેલા અને ત્યારે પણ ગેરકાયદેસર ખનન ચાલુ હતું. સેના દ્વારા અત્યારે હાલમાં ખોદકામ ચાલુ હતું? અત્યારે માહિતી પ્રમાણે અત્યારે એક જેસીબીથી ચાલુ હતું અને સાથે સાથે ટ્રેક્ટરો પણ હતા. આપનું નામ? જી, મારું નામ